વાત કરીએ તો ખનીજ ચોરીના કેસમાં તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને દોષિત જાહેર કરાતા વિધાનસભા અધ્યક્ષે ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે ત્યારે આ મામલે રાજકારણ ગરમાયું છે જે બાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે ભગવાન બારડને સસ્પેન્ડ નહીં પરંતુ નિરસ્ત કર્યા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જ કામ કર્યું છે ધારાસભ્યને મેં સસ્પેન્ડ નથી કર્યા એમને નિરસ્ત કર્યા છે નામદાર સુપ્રીમ કોર્ટનો લીલી થોમસનો ચુકાદો છે એ ચુકાદા પછી કોઈ પણ લોકપ્રતિનિધિને બે વર્ષ કે તેનાથી એક દિવસ વધારે સજા થાય બે વર્ષની ઉપર એક વર્ષ સજા એક દિવસ વધારાની સજા હોય તો એ નિરસ્ત થાય છે ચુકાદામાં તો શબ્દો વાપર્યા છે કે ઓટોમેટિકલી એ ધારાસભ્ય પદ ગુમાવે છે બાબુભાઈ બોખીરિયાની વાત કરતા હોઈએ તો બાબુભાઈ બોખીરિયાનો જ્યારે જેમને જ્યારે સજા થઈ આ કેસમાં એ સજા થયા પછી આ ચુકાદો આવ્યો છે એટલે એમને લાગુ પડતો નથી હવે આ વાત લોકોને સમજાવવી પડે મારે સમજાવવાની જરૂર હોતી નથી મારે તો મારી સમક્ષ રજૂ થયો એ કાયદો હયાત છે ચુકાદો હયાત છે અને ઘટના બની છે એટલે મારે નિર્ણય લેવાનો રહે છે બાબુભાઈ બોખીરિયા નો કેસ એ પહેલાનો હતો અને ત્યાર પછી તો સાંભળ્યું છે નિર્દોષ પણ છૂટી ગયા છે પણ મુદ્દો એ નથી મુદ્દો એ છે કે આ ચુકાદો એમને લાગુ પડતો નથી